નમસ્કાર, સ્વાગત છે આપનું ચાય પે ચર્ચા. અહીંયા ગરમા ગરમ ચાય બની રહી છે અને ચાયની સાથે સાથે અત્યારે આ વિસ્તારના ઘણા બધા લોકો છે અહીંયા ચાય પીવા આવ્યા છે અને ચર્ચા અત્યારે ચાલી રહી છે ચૂંટણીને લગતી, કારણ કે લોકસભાની ચૂંટણી હવે આવી રહી છે. લોકોમાં એક માહોલ છે કે કેવી સરકાર આપણે જોઈએ. સવારથી સાંજ પડે એટલે ઘણા બધા લોકો આ ખીટલીએ ભેગા થાય છે અને આ વિસ્તાર અમદાવાદના નારોલનો ખૂબ જ પ્રખ્યાત વિસ્તાર છે અને આ ચાની ખીટલીએ ઘણા બધા લોકો અહીંયા આગળ આવતા હોય છે. ત્યારે આપણે અહીંના લોકો પાસેથી જાણીશું કે એમને કેવો નેતા જોઈએ છે, વિકાસની વ્યાખ્યા એમના મતે શું હોય છે. પરંતુ એ પહેલાં એક ચાયની ચૂસકી થઈ જાય. આપણે આ ચાના જે ઓનર છે એ આ ભાઈ છે. કાકા, જરા તમે થોડા સાઈડમાં આવી જજો, કારણ કે અમારા દર્શકોને મારે બતાવવું છે કે અહીંયા કઈ ટાઈપના લોકો આવે છે અને ચર્ચા જે છે કયા ટાઈપની વધારે થાય છે. મોદી કી સબસે જ્યાદા ચર્ચા ક્યું, કિસ પ્રકાર કી ચર્ચા હોતી હૈ યે બતા દીજિએ. કામ અચ્છા કરતે ઇસલિયે વો ઇનકી ચર્ચા કરતે હૈ. કામ અચ્છા કરતે હૈ ના. અચ્છા, યે જો ચાય બનાતે હૈ વો પીને વાલે કો સબસે જ્યાદા અચ્છી લગતી હૈ, ઇસકી ક્યા વજહ હૈ, ક્યા ડાલતે હૈ? કુછ નહીં, ઓનલી દૂધ કી બનાતે હૈ. સબ લોગ દૂધ કી બનાતે હૈ તો ફિર આપકે ચાય મે ક્યા હૈ ખાસ હૈ? પાણી કમ ડાલતે થોડા. અચ્છા, પાણી કમ ડાલતે હૈ ઇસલિયે લોગ યહાં પે જ્યાદા ચાય પીને આતે હૈ. હવે આપણે અહીંના લોકો સાથે જોડાઈ જઈએ. નારોલ વિસ્તારના લોકો અહીંયા આગળ આપણી સાથે મોટી સંખ્યામાં ભેગા થયા છે, કારણ કે એ લોકો અહીંયા આગળ ચાય પી રહ્યા છે. તો આપણને અહીંયા આગળ લોકો પણ મળ્યા છે તો આપણે એમને પૂછી લઈએ. સૌથી પહેલા તમને પૂછીશ, તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો અને અહીંયા આગળ કેટલા સમયથી ચાય પીઓ છો? મુકુંદ શર્મા, ઘણા ટાઈમથી ચા પીઉં છું અહીંયા, સાલી નાઇટમાં રહું છું. તમારી દ્રષ્ટિએ અત્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, સૌથી મહત્વનો મુદ્દો તમારી દ્રષ્ટિએ કયો જે લોકોને સીધો વળગતો હોય? સૌથી મહત્વનો મુદ્દો એટલે ઇલેક્શનમાં તમારી દ્રષ્ટિએ કયા મુદ્દા પર ઇલેક્શન થઈ રહ્યું છે અત્યારે? ઇલેક્શન તો અત્યારે એવું છે ને કે વિકાસ છે. નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે બરાબર છે, મોદીના સાનિધ્યમાં જ ચૂંટણી લડાશે અને મોદી જ આવશે, મોદીને જ લાવવા જરૂરી જ છે. એટલે તમારી દ્રષ્ટિએ વિકાસના મુદ્દે અત્યારે ચૂંટણી લડાઈ રહી છે? હું તો 2014માં પણ હતું સર. વિકાસની દ્રષ્ટિએ અને વિકાસ થાય જ છે, થવો જ જોઈએ, થઈ રહ્યો જ છે. બાકી અત્યારની આગળની જે સરકારો હતી એમાંના કંઈ કામ થયા નથી. અગાઉની સરકારમાં કોઈ કામ થયા નથી, તમારું શું કહેવું છે? અગાઉની સરકારમાં કામ થયા છે, અત્યારે થાય છે કે પહેલા થતા હતા? ના, પહેલા જે થતા હતા એના કરતાં અત્યારે વિશેષ થયા છે. મોદી સરકારે જે 5 વર્ષના ગાળામાં જે કંઈ થયું છે એ ઘણું બધું સારું થયું છે. શું ઘણું બધું એટલે શું કર્યું છે? વિકાસ માટે અહીંયા વિકાસ તો 2014માં બધી પાર્ટી એ જ કહે છે કે અમારે વિકાસ કરવો છે, પણ વિકાસનું શું કર્યું છે? રોડ બનાવ્યા કે પછી મકાનો બનાવ્યા? મકાનો બનાવ્યા છે, મકાનોમાં સવલતો આપી છે, સબસિડીઓ આપી છે. પછી અહીંયા ગાડી જયારે બિલ્ડરો જોડે મિટિંગો લઈને, અહીંયા સભ્યો જોડે મિટિંગો લઈને લોકો ઘણી બધી ચર્ચાઓ. તમારી દ્રષ્ટિએ વિકાસ એટલે શું? વિકાસ એટલે પ્રવૃત્તિ એક જાતની, કે અહીંયા ગાડી કંઈક સારું બને, કંઈ નાના રોડ હોય તો મોટા રોડ થાય, કંઈ નાના ફંક્શનથી મોટું થાય અને મુશ્કેલીઓ ના પડે એ રીતનું. આ લોકો અહીંયા કોઈને મુશ્કેલી નડે છે ખરી? કોઈ પ્રકાર નડે છે ને અત્યારે? અમારે, અમે તો કહો છો વિકાસ છે જોરદાર. વિકાસ છે ને બધો, કે એકદમ તો ના થઈ જાય ને સાહેબ? કેટલા, 5-10 વર્ષ હજુ થશે? એ તો એમના પર આધાર છે, 5 વર્ષ 10 વર્ષ હજુ થઈ જશે એવું લાગે છે. તમારું શું કેવું છે વિકાસ એટલે શું? વિકાસ એટલે જો કોઈનેથી આવવા જવા, રોજગારી અને ટ્રાન્સપોર્ટેશન મેન મારા દ્રષ્ટિએ છે. રોજગારી જો મળી રહેતી હોય અને ટ્રાન્સપોર્ટેશન જો સવલત સારી હોય તેનો વિકાસ માનું છું. રહેવામાં શાંતિ હોવી જોઈએ, મુશ્કેલી ના હોવી જોઈએ અને જે બી આપણી સુરક્ષા હોવી જોઈએ પોલીસ તરફથી જે બી, એનો વિકાસ માનું. તમારા વિસ્તારનો સાંસદ કોણ છે? કિરીટ સોલંકી. કેટલી વખત આ વિસ્તારમાં આવે? નહીં, જાહેર પ્રોગ્રામ હોય છે ત્યારે અહીંયા આવતા જ હોય છે. નાના નાના ઘણા બધા પ્રોગ્રામ અમે એમને ઇન્વાઇટ કર્યા છે અને આવે છે, અને તેમ છતાં અમારા લોકોને એના સંપર્ક ઇનડાયરેક્ટ થતા જ હોય છે, એટલે એ ધ્યાન આપે છે આ વિસ્તારમાં. હા, અમારા જે બી પ્રશ્નો છે એની રજૂઆતો અમે કરેલી છે અને ધીરે ધીરે એનું સોલ્યુશન આવી રહ્યું છે. તમે કયા વિસ્તારનો છો, ચાય પી રહ્યા છો, ચાય કેવી લાગી પહેલા તો એ કહો? ચાય સરસ લાગી છે. શું કારણ સરસ લાગી? દૂધવાળી છે એટલા માટે કે આદુ નાખ્યું એટલા માટે? આદુ નાખે છે. ઓકે, તમારી દ્રષ્ટિએ સરકાર અત્યારે કેવી કામ કરી રહી છે? કામ કરી રહી છે, વ્યવસ્થિત કરે છે બરોબર. હજુ થોડી સ્ટ્રિક્ટ થવા જોઈએ. અત્યારે એવો આતંકવાદી હુમલાઓ બધા જે થઈ રહ્યા છે એને તમે કઈ રીતે જુઓ? અમે ટીવી પર જોઈએ. અચ્છા, ટીવી પર જુઓ છો? તમારો સ્ટેટમેન્ટ, તમારું વલણ શું છે? આ બધા આતંકવાદી હુમલા થયા છે એમાં સરકારનું સ્ટેન્ડ કેવું હોવું જોઈએ? મારી એ વાત છે, ટીવી પર તો બધા જોવે જ છે હુમલાઓ. આતંકવાદી હમલે ઝેલીએ, બહુ કુછ હો ચુકા, સરકાર કો એકદમ સ્ટ્રિક્ટ હોના ચાહીએ. પૂરે દેશ કી સારી પાર્ટીયાં સબ લોગ તૈયાર હૈ કે કુછ એસા કરે મોદી સરકાર, કુછ એસા લાએ સરકાર યહાં કી, કે બહુ હમારે સૈનિક એસે મર ચુકે, બહુ બહુ દેશ ને ઝેલ ચુકા, ઇસકા કરારા જવાબ દેના ચાહીએ, મુતોડ જવાબ દેના ચાહીએ. પૂરે હમારી સારી દેશ કી સબ લોગ યહી બોલ રહે કે હમકો ઇસકા જવાબ ચાહીએ.
बाद में करेंगे वो सब नहीं, तत्काल जवाब चाहिए इसका। तो अभी तत्काल जवाब लग रहा है आपको देंगी सरकार? देखिए व्यवस्था में सब यही लोग लगे हैं, कर रहे हैं सब, एक्शन में है। अब क्या उसका रिजल्ट आता है, कितने टाइम में आता है, लेकिन ये कि रिजल्ट हमको तत्काल चाहिए। ये कुछ बोले तमें सुख हो, क्या एक्शन में है वो हमको बताओ। पहले तो कोई एक्शन में नहीं है, आज ही मोदी सरकार चला गया अपना लेक्चर ठोकने के, मैं ये कर दूंगा वो कर दूंगा वो कर दूंगा। हैं वो किस लिए, किस लिए? अभी तो 3 दिन हुए नहीं है, और उसके पहले वो अपना प्रचार करने चला गया। सबको वोट की पड़ी है, राहुल हो चाहे मोदी हो चाहे मायावती हो चाहे ममता बनर्जी हो चाहे महागठबंधन हो चाहे कोई भी हो, ले सबको वोट की पड़ी है। हमको उल्लू बना बना के वोट ले जाने का, बात खत्म। બનાવી બનાવીને વોટ લઈ જાય છે, પછી પૂરું થઈ જાય છે, બીજા 5-10 વર્ષ લાગશે। તમે શું કહો? પાકિસ્તાન કો મુંહ તોડ જવાબ દેના ચાહીએ, ઇન્ડિયા કો કૈસે મુંહ તોડ જવાબ દેગી? જૈસે ભી ગોલા બારૂદ સે કરને ચાહીએ, ઉસકો આગે બઢના નહીં દેના ચાહીએ, ક્યુંકી હમારે। તુમે ક્યા લગતા હૈ સરકાર કો યે સબ પતા નહીં હોગા કિ હમે કૈસે જવાબ દેના હૈ? કર નહીં રહી ના, બેઠી હૈ શાંતિ સે અપને ચુનાવ કે લિયે, ક્યું ચુનાવ? આપ બતાઓ, ઉનકો બતાઓ ના, આપ ઉસકો ક્યું બતાના ક્યા હૈ કિ ઉસકો માલૂમ નહીં હૈ કિ હમારે ઇન્ડિયા કે જવાન એસે મર રહે હૈ 40-40, 50-50, और गाड़िया में ड्रग्स कैसे जा, मतलब ये जा रहा है अपने बारूद क्यों जा रहा है? मैं वही बोल रहा हूँ कि जब जनता को पता है कि सरकार को मुंह तोड़ जवाब देना चाहिए, तो वो सरकार को पता नहीं होगा? पता है, हाँ। सरकार को पता होगा, बट जैसे टीवी में आज दिखा रहा था कि उसमें बहुत सारे ट्रेनिंग कैंप्स है, जो कि वो लोग अफगानिस्तान में जो लड़ रहे थे वहाँ पे टेररिस्ट वाले, उनको यहाँ पे लाके रखा गया है, यहाँ पे ट्रेनिंग कैंप दिया गया है, और यहाँ पे लोगों को भड़काते रहते हैं के इंडिया के अगेंस्ट में आप लोग लड़ो, और उनके फैमिली को सपोर्ट भी करते। इतने डरे हुए वो लोग रहते हैं, इनका डरा देते हैं उन लोगों को कि वो लोग फोर्सिवली उनको इंडिया के अगेंस्ट में जाना पड़ता है। तो ये जो ट्रेनिंग कैंप्स वगैरह है, जो टेररिस्ट के जितने सारे, तो उसको बंद कर देना चाहिए, बंद करना चाहिए। ठीक है, चलो ये तो बात हमले की हुई। अब आप बताइए कि यहाँ स्वच्छता का माहौल कैसा है? यहाँ स्वच्छता बहुत अच्छी है? कोई अच्छी नहीं है, वोट लेके चले जाती है सरकार, कभी काम नहीं होता, रोड भी नहीं बना हुआ। अभी वो बरसात बारिश नहीं हुई तो भुआ पड़ जाता है, कोई काम नहीं है, खोली आए आके जाके बोल जाके चले जाओ। लोग कुछ गंदगी करता हो तो सरकार ने वहाँ कड़ाई, गंदगी घर पे को वो झाड़ू वाले के चले जाता है, वो बाद में ये डाल देता है, मेरी जिम्मेदारी है थोड़ी पब्लिक की, वो तो सरकारी जिम्मेदारी है ना। कोई कचरू लेवाना थी आपको? आता है सरकार, सब लेके आता है, वो चले जाता है, वो डाल देते रास्ते में, तो हम क्या देखने चले जाए इधर? सरकार ध्यान नहीं दे रही, नहीं दे रही है। तुम्हें क्या विस्तार में रोजो? नारोल में रहता हूँ। તમારી દ્રષ્ટિએ યુવાનોના કયા મુખ્ય પ્રશ્નો છે? રોજગારી, રોજગારી, પણ અત્યારે તો રોજગાર આપે છે ને એવું કહે છે સરકાર, તો કહે છે કે અમે બહુ રોજગાર યુવાઓને આપે બોલવામાં છે, એટલે કોઈ જ નથી, મૌખિક બોલવામાં રોજગારી છે, રિયલીમાં કોઈ રોજગારી નથી, એ બાબતમાં નથી। એ રીતનું હોત તો આટલા જે છોકરાઓ રખડી રહ્યા છે, આડે લાઈને ચડી રહ્યા, ચોરી લૂંટ આ જે કેસો બની રહ્યા છે, એટલું બધું બને જ નહીં। વિકાસ થતો હોત તો આ બધા પબ્લિકમાં જે છોકરા નવયુવાનો છે આડી લાઈને ના હોત। તમારી દ્રષ્ટિએ શું થવું જોઈએ? અત્યારે જે નેતાઓ આવે, વચનો આપીને જતા રહે, લોકો બિચારા ભરમાઈ જાય એમના વચનોમાં, અને પછી પાછી 5 વર્ષની સ્થિતિ, શું થવું જોઈએ? તો નેતાઓને કઈ રીતે સુધારવા જોઈએ, અથવા લોકોમાં કઈ રીતે જાગૃતિ આવી જોઈએ? દેખીએ, નેતાઓ સુધારની જરૂરત તો હૈ, લેકિન અભી જો ભાઈ સાહેબને બોલા કે નેતા વોટ લેકે ચલે જાતે હૈ, વો બાત સહી ચલે જાતે હૈ, લેકિન ફિર ભી કામ તો હોતા હી હૈ, એસા નહીં બોલે કે એકદમ ઝીરો કામ હુઆ હૈ, રોડ ભી બનાતે હૈ, લેકિન ઠીક હૈ, બારિશ મેં થોડા ખરાબ હો જાતા હૈ, બાત અલગ હૈ। अभी भाई साहब ने बोला सफाई नहीं होती, सरकार तरफ से सफाई सारी व्यवस्था है, म्युनिसिपालिटी गाड़ी आती है, गीला कचरा अलग, सूखा कचरा अलग ले जाती हैं, लेकिन अगर हम साफ नहीं रखना चाहेंगे, उसके बाद अगर हम रोड फेंक देंगे, उसमें सरकार कुछ नहीं कर सकती, उसके लिए हमको जागरूक होना पड़ेगा। ये जागरूक होनी बहुत जरूरी है, कारण के लोगों ने एक टेम ये भी होय छे कि भाई सरकार ज बधु करे, पण ये जरूरी नहीं, लोगों ये भी जागरूक થવું જોઈએ, लोगों ये भी स्वच्छता पर ध्यान आपू ध्यान रखना पड़े। मैं यूपी का रहने वाला हूँ, 22 साल से यहाँ अहमदाबाद में रह रहा हूँ, लेकिन गुजरात का विकास देख के, नरेंद्र मोदी का जो देश में प्रधानमंत्री नरेंद्र मोदी बने, गुजरात का विकास देख के बने हैं। कांग्रेस એવું કહે છે કે અત્યારે તો સફાયો થઈ જવાનો છે, તમારું શું કહેવું છે? કોંગ્રેસ કે ભાજપ? કોંગ્રેસ કે ભાજપ જે આવે તે, આપણો તો મેન લક્ષ્ય પ્રગતિ। અમારો જે વિસ્તાર છે નારોલ વિસ્તાર, એ 2012 થી હું અહીંયા રહું છું, અત્યાર સુધીમાં જે કંઈ ડેવલપિંગ થયું છે તે તમે જોઈ શકો છો તમારી નજરે, કે જે કંઈ રસ્તાઓ છે, આપણે આરોગ્યની સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ જે આપણી છે, એ સુવિધા હજી આજ સુધી આપણને મળી નથી। 5-5 વર્ષ થઈ ગયા, આપણા સાંસદ હોય, ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, હજી સુધી કોઈ એવું એમને એવો અહીં કોઈ નિર્ણય નથી લીધો કે અમે અહીંયા આવું બનાવશું કે આવું કંઈક કરશું। અમે છેલ્લા 6 મહિનાથી એવી રજૂઆત કરીએ છીએ કે ભાગવત ગ્રીનની આગળ સેફટી માટે પોલીસ ચોકી અથવા તો SRP પોઈન્ટ લગાવવો જોઈએ। અમે ઘણી વખત રજૂઆત કરી છે, સાંસદને પણ રજૂઆત કરી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, કોઈ અમારી રજૂઆત નથી સાંભળી રહી હતી,
જો કે શું સરકાર એવું કોઈ વિચાર છે કે કોઈ પ્રસંગ બને અથવા કોઈ દુર્ઘટના બને પછી અમે આવું રાહ જોવે છે એવું લાગે છે ને? કોઈ રાહ જોવે એવું છે? સાચી વાત છે? હા સાચી વાત છે. અહીંયા ગાડી આવે ને જયારે ફંક્શન હોય ત્યારે આવે છે, ત્યારે વારંવાર એ લોકો આ રીતે ચર્ચા કરતા હોય છે. પોલીસ ચોકી બનાવીશું, પોલીસ સ્ટેશન આવશે, તમારી બધી સવલતો પૂરી કરીશું. તમે તો એમ કહેતા હતા હમણાં કે જોરદાર વિકાસ થાય છે. વિકાસ થાય છે પણ એ લોકો આ રીતે કરી જાય છે, વાતો કરે છે પણ હજુ કઈ થયું નથી. અમનનું કશું વાતોના વડા થતા હોય તો એના માટે મતદારોએ બી જવાબ લેવો જોઈએ, એમને કાર્યાલયમાં જવું જોઈએ, ફોન કરીને બોલાવવા બી જોઈએ ને. જો ઘણી વખત એવું થાય કે ઘણા નેતા એવા હોય છે કે જે આપણે કહીએ ને તો સાંભળે, અને ઘણા નેતા એવા હોય છે કે સાંભળ્યા વગર જ કામ કરવા આવી જાય. એટલે તમારી દ્રષ્ટિએ આવા નેતાઓનું શું કરવું જોઈએ? આવા નેતાઓને તો આજે આપણે કહું જોઈએ, પછી એ લોકો નથી કહેતા કોઈ, આજકાલ કોઈની પાસે સમય પણ નથી હોતો. તમારું શું કહેવું જોઈએ? અમારું કહેવું એવું છે કે દેશના જનતા છે ને સૂઈ ગઈ છે, નહીતર તો હિન્દુસ્તાનના તો નહીં કે વિશ્વના નેતાઓ જાગી જાય. તો પછી ક્યારે આપણી જનતા જાગેલી હતી? આપણી જનતાને જાગવું જોઈએ એવી રીતે કે દરેક કામ ધારેલું કરવું હોય તો જે એકતા પહેલે હતી, એક અવાજ અમદાવાદમાં મારતા, એક 10 પૈસા ટિકિટમાં વધતા તો દરેક વ્યક્તિને આમ એક થઈ જતા પૂરું અમદાવાદ. અત્યારે એવી જાગૃતતા અમે જોવા હું દેખતો નથી કોઈમાં. એકતા એનો અર્થ એવું થાય કે આ હું અહીંયા જ રહું છું સામે, આમાં આ બધા મારા કહેવાય, અહીંયા ગંદકી છે, આ છે, એવા દરેક વિકાસ પ્રશ્નો આપણે જોતા હોય તો આપણે પોતે એક મળી અને ધારાસભ્ય કે સંસદ સભ્યનો દરવાજો ખખાટ કરવો જોઈએ. એટલે લોકો મુદ્દાઓને લઈને એક નથી. તમારું શું કહેવું છે? કાકાએ કીધું એ બધું બરોબર જ છે, પણ બરોબર શું છે કે જનતાને જાગૃત થવાની જરૂર છે. કઈ જનતા જાગૃત નથી? એમ આપણે સર્વે બધા એવા છે, બધા એવા નહીં કે જેમ જે પ્રકારે કે આપણે જનતાને જાગૃત થવું છે, વોટ છે, સ્વચ્છતા અભિયાન છે, એવું વગેરે બહુ બધું છે, તે પ્રમાણે આપણે જનતાએ જાગૃત જવું થવું જોઈએ. અભિયાન તો સરકાર ચલાવે છે ને, જનતાએ કઈ રીતે જાગૃત રહેવું જોઈએ? પોતે સ્વયં, ધારો કે આપણા ઘરમાં જે પ્રકારે પેલા ભાઈએ કીધું કે સ્વચ્છતાનું અહીંયા બહુ પ્રકારનું પ્રમાણ જોવા મળે છે ગંદકીનું, એ પ્રમાણે સૌપ્રથમ આપણે પહેલા કઈ રીતે આવે જાગૃતિ? સૌથી પહેલા તો આપણે સ્વયં લેવું પડે કે આપણે ગંદકી કરવી ના જોઈએ, અલગ અલગ પ્રકારનો કચરો એકઠો કરીને નાખવો જોઈએ. તમે આ ચાની કેટલી વાર કેટલા સમયથી ચા પીઓ છો? ઘણા ટાઈમથી. સાંજે આવો ભેગા થઈને ત્યારે કયા મુદ્દાની સૌથી વધારે ચર્ચા થતી હોય? મુદ્દા તો ઘણા બધા હોય છે, ચૂંટણીના હોય. ચૂંટણીના કયા મુદ્દા હોય? કે ભાઈ રાહુલ આવશે કે ભાઈ મોદી આવશે, એ પ્રકાર. તમારું ગણિત શું કહે છે? મોદી સાહેબ. મોદી સાહેબ શું કારણ? કારણ કે એમણે ઘણો બધો વિકાસ કર્યો છે. વિકાસ જેમ કે અલગ અલગ યોજનાઓ બહાર પાડી છે. ફોર એક્ઝામ્પલ, બે યોજના કઈ? જનધન યોજના છે, પછી ગેસ સિલિન્ડરની યોજના છે. તમારી દ્રષ્ટિએ કયા મુદ્દા પર અત્યારે લોકસભાનો જંગ થવાનો છે? મે વિક્રમસિંહ, મેરા યહી કહેના હૈ કે આજ ચુનાવી માહોલ હૈ ઓર હમ ચાહતે કે કોઈ એસી સરકાર આયે જો સબકા વિકાસ કરે ઓર હમ સબકો એસી વિકાસ. તો હર પાર્ટી યહી કહેતી હૈ વિકાસ હમ કરેંગે, હમે લો હમે વોટ દો વિકાસ હમ કરેંગે, લેકિન વિકાસ નહીં હોતા હૈ ને, તભી તો પ્રોબ્લેમ હૈ. મે યે બોલ રહા હું, લોકસભા કા ચુનાવ ઇસ બાર કિસ મુદ્દે પર લડા જા રહા હૈ? અભી એસા હૈ, મુદ્દા તો સરસર વો ચલતા રહેતા હૈ, રામ મંદિર કા વો આજ તક અભી પૂરા હુઆ નહીં હૈ. ઓર અભી મુદ્દા જૈસે યે સર્જિકલ સ્ટ્રાઇક કે લિયે ભી યે મુદ્દા લે સકતે હૈ લોગ કે સર્જિકલ સ્ટ્રાઇક કરે તો અભી યે મુદ્દે હૈ ચુનાવ કે? અભી મેરી દ્રષ્ટિ સે યે મુદ્દા લેંગે લોગ, ક્યોંકિ યે અભી આતંકવાદી હમલા હુઆ વો ગલત હુઆ હૈ, ફિર ભી રાજનીતિ કરેંગે લોગ ઇસ પે. રામ મંદિર નો મુદ્દો આવશે આ વખતે, ચાલી જ રહ્યો છે આમ તો, ધર્મ સંસદ પણ મળી સંતોની, અને અત્યારે બધા બંને પાર્ટીઓ કહી રહી છે કે અમે બી રામ મંદિર બનાવવા તૈયારી કરી રહ્યા છીએ. તમને લાગે છે રામ મંદિર બહુ મહત્વનો ઇસ્યુ છે? આગળ આવો, બહુ મહત્વનો મુદ્દો છે રામ મંદિર. ઓપોઝિશન કા કહેના કે રામ મંદિર કે લીએ બીજેપી પાવર મેં આયા ઓર બીજેપી રામ મંદિર બના નહીં રહા હૈ. એક સિમ્પલ સોલ્યુશન મેં બતા સકતા હું, ઓપોઝિશન કો બોલ દો કે નહીં હમ રામ મંદિર બન રહે, મુદ્દા ખતમ. અભી જો મુદ્દા હોગા અપોઝિશન કો લીએ ઓનલી મોદી, ઓર હમ ઓનલી મોદી કે લીએ મુદ્દા હોગા, મોદી ઓર કુછ નહીં હૈ. આજ કી ડેટ મેં દેશ કા યે જો આજ ભી જો પ્રોબ્લેમ, આપકી દ્રષ્ટિ સે રામ મંદિર બહોત ઇશ્યુ, બહોત બડા મુદ્દા હૈ ક્યા? રામ મંદિર કોઈ મુદ્દા નહીં, અપોઝિશન કે લીએ મુદ્દા હૈ, બીજેપી ઓર મોદી કે લીએ કોઈ મુદ્દા નહીં હૈ. રામ મંદિર મુદ્દે પે કોઈ વોટ દેને વાલા હૈ? ફિર યે લોગ બાર બાર ક્યું બોલતે હૈ કે હમ રામ મંદિર બનાયેંગે? આજ પ્રચાર રેલી મેં હર કોઈ, મેં તો બોલતા હું અપોઝિશન કો, મેં બોલ રહા હું કે અપોઝિશન બોલ દે, આપકો લગ રહા હૈ કે રામ મંદિર કી વજહ સે બીજેપી પાવર મેં આયા, મોદી પાવર મેં આયા હૈ. આજ કે ડેટ મેં રામ મંદિર બના દો, એક મુદ્દા ખતમ ના. લેકિન વો તો ડેટ હી નહીં બતા રહે ના, રામ મંદિર બનાયેંગે યે બોલ રહે હૈ, ડેટ નહીં બતાયેંગે. જબ સુપ્રીમ કોર્ટ ને ક્યા ઓર્ડર દિયા હૈ? સુપ્રીમ કોર્ટ જો કેસ ચલ રહા હૈ, મોદી કા સ્પીચ આપ દેખોગે, મોદી ને યે બોલા હૈ હમને સુપ્રીમ કોર્ટ માનતે હૈ, ઓર સુપ્રીમ કોર્ટ કા ડિસિઝન કે લિયે હમ વેટ કરેંગે. સુપ્રીમ કોર્ટ કા ડિસિઝન કે આપ વેટ કર લીજિયે,
सुप्रीम कोर्ट डिसीजन में, सुप्रीम कोर्ट डिसीजन दे देगी जब अपना, तब क्या लग रहा है कि वो उसके बाद बन जाएगा? हाँ श्योर बने, क्यों नहीं बनेगा राम मंदिर, श्योर 100% बने सुप्रीम कोर्ट डिसीजन के बाद मोदी गवर्नमेंट। आपको लग रहा है राम मंदिर बहुत बड़ा बड़ा इश्यू है, बड़ा मुद्दा है, क्योंकि बीजेपी की शुरुआत, राम मंदिर बन गया तो तुम्हारे यहाँ पे विकास का कौन सा बड़ा मॉडल अहमदाबाद में खड़ा होने वाला है? नहीं उससे कोई विकास को होने वाला नहीं है, लेकिन बीजेपी की शुरुआत जो हुई थी वो राम मंदिर के मुद्दे से हुई थी। फिर भी 5 साल हो गए ना, 5 साल हो गए, और ये तो 20 साल ज्यादा, 29-25 साल हो गए हैं। राम मंदिर की बात तो दोनों पार्टियां ही कर रही थी, लेकिन क्या मिला? कुछ लोगों के लिए राम मंदिर मुद्दा है, लेकिन हम लोगों के लिए तो विकास एक मुद्दा है। जो राम मंदिर हमारे लिए मुद्दा नहीं है, राम मंदिर बनना चाहिए वो हम सोचते हैं, वो बनेगा तो बनेगा, लेकिन अभी नरेंद्र मोदी को सबसे पहले विकास की तरफ ध्यान देना चाहिए। एक बात बताइए, राफेल डील की बात भी बहुत चल रही है, राफेल डील मामले कांग्रेस पार्टी खूब जो आरोप कर रही थी, तुम्हारी दृष्टि राफेल डील मामले तमे શું વિચારો? રાફેલ ડીલ બાબતે એવું વિચારી છે કે જે કંઈ છે બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે, આક્ષેપો કરવાની જગ્યાએ જે કંઈ સત્ય હકીકત તે બહાર લાવો ને, શું લો એકબીજા ઉપર કૂતરા પર કૂતરું ઢોળો છો, જે કંઈ બહાર લાવો અને જે ગુનેગાર છે ને સજા કરો ને, વાત કરવાથી કોઈ સોલ્યુશન નહીં થવાનું ક્યારેય, બરાબર? કાકા પાછળ બેઠા છે, કાકા તમારે કેવું નેતા જોઈએ? આપણે તો ભાજપ જોઈએ, નેતા કેવો જોઈએ? નેતા સારો, મોદી સાહેબ ઓકે, બધા નેતા સારા છે ભાજપમાં? આપણે તો અહીંયા સારા છે, સુરેશભાઈ પટેલ ની અમારા વિકાસ માટે સારું કામ કરે છે, કામ કરે છે ને, બસ તો જલસા કરો તમારે, મારે વઘાર પડતું સાહેબ કહેવા જેવું, ભાજપમાં કોઈ બી હોય કે કોંગ્રેસનો કોઈ બી હોય, પણ આપણું જે કામ સારું થવું જોઈએ એ વ્યક્તિ જોઈએ। હવે ધારો કે એક વસ્તુ છે કે આપણે ઇલેક્શન આવે છે ત્યારે 15 દાડ આપણે મિટિંગો કરીએ છીએ, સભાઓ કરીએ છીએ, ત્યારે બધા એમ કહીએ છીએ કે હું આમ કરીશ તેમ કરીશ ફલાણું થાય, એ વસ્તુ થતી જ નથી। હવે રામ મંદિરનું ત્યારે કહીએ ત્યારે હવે રામ મંદિર આવશે, બરોબર છે, રામ મંદિર કરશે મોદી બી, મોદીએ સારું બંને પાર્ટીઓ વચનો જ આપે છે એવું જ કેવું છે ને, વચનો આપ્યા છે ને આપે છે ને એ પ્રમાણે કામ થાય છે એ બી મેં જોયેલું છે। કયા કામ થયા જોયા છે? આ હાઈવે રોડ ઉપર જ્યારે અંબાજી જઈએ છીએ ત્યારે બધા કેવા સરસ સરસ રોડો બનાવ્યા છે, બરોડા જઈએ છે એ કેવા, અત્યાર સુધી આપણે એ રોડ જોયા નતા કે અત્યારે આપણે આ રોડ બધા જોયેલા છે, બરોબર છે। અને જ્યારે 51 શક્તિપીઠની જે અંબાજીમાં 51 શક્તિપીઠ જે મંદિર છે એની અંદર જે એણે મોદીએ સારા કામ કર્યા છે એ હજી કોઈએ જોયા નથી, કોઈએ જોયા નથી એવું કહે છે, એટલે કામ ખૂબ સારા થયા છે, તમારું શું કહેવું છે? કામ તો એનો વિકાસ સારો છે આમ તો, પણ અમુક જગાએ જે ઓળોમાં શેરીઓમાં ગલીઓમાં જે વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી, એના માટે તો આપણે કોઈ કેન્દ્ર સરકારને થોડું જવાબદાર, પોળોમાં તમારે માનો કે ગંદકી હોય તો એ તો કોર્પોરેશનમાં આવે ને, એ મુદ્દા લોકસભાના થોડા હોય, કોર્પોરેશન એ પ્રમાણે ધ્યાન નથી આપતી, આપણે કોર્પોરેશનની વાત નથી કરતા અત્યારે, એટલા માટે લોકસભાની લોકસભામાં તમારી દ્રષ્ટિએ કયા મુદ્દે આરપાર થશે? હવે બીજેપી અભી ભી અપને મુદ્દે કાયમ કરે વિકાસ કઈ મુદ્દા, વો 55 સાલ વર્ષે 55 મહિને અભી ભી ઉસી પર અડે, મેન મુદ્દા ઉસકા વહી હે કે વિકાસ કે નામ પર હી વોટ। અત્યારે જે રીતે ખેડૂતોનો મુદ્દો ભી ખૂબ ચર્ચામાં છે, 3 રાજ્યોમાં જે રીતે કોંગ્રેસની ગવર્નમેન્ટ આવી એમાં દેવું માફ થયું કોંગ્રેસનું, તમને યાદ હોય, શું દેવું માફ કરવાથી ખેડૂતોના મુદ્દાઓ ઉકેલાઈ જાય? યે એક પ્રોપેગેન્ડા થા, કોઈ માફ નહીં હુઆ હે, અભી ભી કિસાન વહાં પર રો રહે હે, 10 રૂપિયા કિસી કે 50। ગુજરાતમાં ભી એવું જ છે ને? નહીં ગુજરાતમાં મેં પિછલે ગુજરાતમાં જો ક્રોપ કટિંગ વખતે બી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, ઘણી વખત પાક વીમાની રકમ નથી મળી, હજુ હર્ષદ રીબડિયાનું તમે જો એમને જે ચીમકી આપી હતી સરકારને, હજુ બી છે એમને આંદોલન કરવાની ચીમકી આપી, તો બંને બાજુ સરખું છે। મેં ગુજરાતમાં પિછલે 7-8 સાલ થી રહી રહ્યા હું, લેકિન યહાં કી પ્રગતિ ઓર વિકાસ કો મેં દેખું તો સલ્યુટ કરતા હું મોદીજી કો, જો ઇન્હોને જો યહાં પર ગતિ દી હૈ વો ગતિ, હા ઉનકે જાને સે થોડી સી કમ સી ગઈ હૈ, લોગ અસંતુષ્ટ હોંગે, જાહેર અસંતુષ્ટ હોંગે, લેકિન એસા નહીં હૈ કે ખુશ નહીં હૈ, બીજેપી કો આખિર વિકલ્પ વર્લ્ડ લીડર કે તોર પર લોકસભા કા ચુનાવ દેખને જાય તો મોદી હી હૈ, આ દેખને જાય તો ભારત કી શાખ આજ કહાં સે કહાં પહોંચ ચુકી હૈ, આજ ઇન્ડિયા કો કોઈ કુછ નહીં માનતા થા, લેકિન આજ દેખા જાય તો વર્લ્ડ લીડર કે તોર પર આજ ઇઝરાયલ કે અગેન્સ્ટ ફિલિસ્તીન જો હૈ વો કહે રહા હૈ કે મોદીજી હમ દોનો કે બીચ મેં સમજોતા, વિદેશની અંદર આપણા ભારતની છબી અત્યારે પહેલા કરતા ખૂબ સારી છે એવું કેવું છે એમનું, તમારું શું કહેવું? વિદેશમાં પહેલા કરતા આપણા ભારતની છબી અત્યારે ઘણી સારી છે, અને મોદી સાહેબ વિદેશમાં ગમે ત્યાં પણ જાય ત્યાં પણ એમને માનથી આવકારવામાં આવે છે, અને વર્લ્ડ લેવલે એમનું નામ થઈ ગયું છે અત્યારે, તમે અત્યારે આવે છો, તમારું શું કહેવું? એ મોદીજી કી જો છબી હૈ એ સમય પૂરે વર્લ્ડ મેં સબને લોહા માન લિયા કે મોદી હૈ અપના ટેલેન્ટ કુછ ઉસ આદમી કા, તો મોદીજી કો અભી આપ સમય દીજીએ, 4 સાલ મેં આપકો ઇસા જાદુ નહીં કર દેંગે, કે સબ 10-15 સાલ ઓર ચાહીએ હે ના, બિલકુલ 15 સાલ કન્ટિન્યુ ચાહીએ, ઓર સબકો સપોર્ટ કરના ચાહીએ,
अब तक जितना 70 साल में झेला देश ने, ऐसा नहीं कि एक आदमी झेला, सबने झेला है, तो इनको मौका दीजिए। आपने 12 साल, लेकिन उनके सामने तो सारी पार्टियां इकट्ठी हो गई है, आपको पता होगा महागठबंधन उभू थी गयु है, तो एक भी असर उभी कर सकते। बिल्कुल बताइए, एक तरफ पूरा चोर समाज हो जा रहा है एक मोदी के खिलाफ, महागठबंधन उभू थयु एनी कोई असर जोवा मळशे? असर नहीं होगा, मैं तो यूपी के रहने वाला हूँ, यूपी के रहने वाला हूँ, कोई असर नहीं होगा। थोड़ा हमको के लिए काम करना बहुत मुश्किल होता है। मोदी जी ईमानदार हैं, देश के लिए काम कर रहे हैं, और उनका आना बहुत जरूरी है इस बार लोकसभा में। सारे चोर इकट्ठा हो गए हैं, गठबंधन चोरों का है, इतना समझ लो आप, जो हो चाहे कांग्रेस हो, चाहे वो मायावती की पार्टी हो, चाहे मुलायम सिंह हो, चाहे ममता बनर्जी हो, ये सारों को क्या है, मोदी सबको जो है कानूनी कार्रवाई में सबको जाँच करके सब पकड़े जा रहे हैं। जो है वो आज देखो ममता बनर्जी का देख लो, वो कमिश्नर उनका सपोर्ट कर रहा था, जांच करने गए धरने बैठ गए, मोदी हटाओ मोदी हटाओ। सब मोदी अच्छा काम करता है लेकिन सब विरोध में आ जाते हैं। मतलब मोदी अगर अच्छा भी करेगा ना तो नहीं उसने खराब किया। अभी मोदी बोले गए आम है तो बोले नहीं अंगूर है, यानी मोदी का विरोध करना ही करना है उनको जो है। हमको ऐसी पार्टी नहीं, विरोध ही करता रहते हैं, काम कुछ नहीं करते। हमारे से आविष्कार ना जो अत्यारे મેડિકલમાં અભ્યાસ કરો છો, કેવું છે ત્યાં આગળ સરકાર તરફથી શું સુવિધાઓ મળે છે? સરકાર તરફથી સુવિધાઓ તો સારી છે, ઘણી સ્કોલરશિપ છે, પણ એ માટે પછી આપણે પણ એવું કરવું જોઈએ કે કોમ્પિટિશન દરેક જગ્યાએ છે। કેટલી ફીસ છે અત્યારે? મારી છે 1 લાખ, 1,20,000 ભરાઈ જાય, એટલે સ્કોલરશિપ મળી છે, એટલે એ પ્રમાણે કે જેમ કે સરકારે કાયદા કાઢ્યા છે કે 12 સાયન્સમાં આટલા માર્ક્સ હોય તો તમને સ્કોલરશિપ મળશે, તો એ બધું આપણી ઉપર છે કે આપણે મહેનત કરીને એવા માર્ક્સ લાવવા જોઈએ કે સરકારની સ્કોલરશિપના આપણે લાભ મળી શકે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં કેવો વિકાસ છે, ફીસ ને એ બધું કેવું છે? શિક્ષણ ક્ષેત્રે જોઈએ કે જેમ કે મેડિકલ કોલેજો છે તો ત્યાં ફીસ પ્રાઇવેટમાં છે, તો ડોનેશન બધા માંગે, ડોનેશન કાઢી નાખે તો મેનેજમેન્ટ કોટાની ફીસ વધારે લઈએ છે, તો એ બધું ના હોવું જોઈએ। એ વધારો છે ને, ફી વધારે લાગે છે તમને શિક્ષણમાં અત્યારે? વધારે લાગે છે। કેટલી વધારે લાગે? અત્યારે શિક્ષણમાં જે ફીસ વધારો છે એ મુદ્દો ખરો તમારી દ્રષ્ટિએ? ખાનગી શાળાઓમાં જે પૈસા વધારે લેવા છે, વાત સાચી? પ્રાઇવેટ સ્કૂલ કા જો ફીસ કા સ્ટ્રક્ચર બહુ જ્યાદા હૈ, और इसका मेन रीज़न क्या अभी भी ऑब्जर्वेशन में मेरा नहीं है। मैं भी थोड़ा, हम भी देश के जागरूक नागरिक हैं, हम भी थोड़ा बहुत समझते दुनिया का। जब प्राइवेटाइजेशन किया गया था टीचिंग को, वही तो वही पार्टियां यही कह रही है कि शिक्षण का व्यापारीकरण हो गया है, क्या ये बात सही है? हुआ है, ये गारंटेड, इसमें कोई सवाल होना चाहिए व्यापारीकरण नहीं होना चाहिए। और फीस उनका, पहले जो लोग फीस लेते थे, जैसे मेरे बच्चे वेदांत में पढ़ते हैं इंटरनेशनल स्कूल में, तो जो फीस वो पहले लेते थे उन्होंने माइंडसेट किया है कि वही फीस हमको लेना है, तो वो लोग क्या करते हैं गवर्नमेंट के रूल के हिसाब से जितना फीस लेना है वो लेते हैं, बाकी सारा जो पैसा है वो ट्रस्ट के नाम से कैश हम हमारे से लेते हैं और कैश रिसिप्ट देते हैं, तो ये नहीं। तुमने लगे जो शिक्षण में फी वधारो हो तकलीफ है? अच्छा एक छेल्लो सवाल, हाँ, शिक्षण में जयरे तमारा बाळको भणवा जाए त्यारे शिक्षण में कई कई मुश्किलों तमने नड़ती हो, फी वधारानी के बीजी कोई? શિક્ષણમાં આમ તો સામાન્ય ખાસ મુશ્કેલી રહેતી નથી, પણ ફી વધારાની મુશ્કેલી ઘણી રહે છે। આજે પ્રાઇવેટ શાળાઓમાં બાળકોને જે ટોર્ચર કરવામાં આવે છે, જે ફી બાબતમાં ઘણા બધા કુટુંબો એવા છે કે જે પોતાની વાર્ષિક ફી એક સાથે નથી ભરતા, માસિક પણ નથી ભરી શકતા, એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણને લઈને ફી વધારો છે એ પણ આ વખતે નડી રહ્યો છે। તો આપણે ચાય પે ચર્ચા આજે અમદાવાદના નારોલ વિસ્તારના લોકો સાથે મળીને કરી, અને ચાયની સાથે સાથે અત્યારે ચૂંટણીનો જે ગરમાવો છે, રાજકીય ગરમાવો છે, એ પણ અત્યારે ખૂબ જ વધી ગયો છે। લોકો અહીંયા આવે એટલે એક જ ચર્ચા કરતા હોય કે કોણ આવશે, રાહુલ કે પછી મોદી। જોકે ઘણા લોકો એવું કહે છે કે મોદી સરકારે ઘણા બધા સારા કામો કર્યા છે પાછલી સરકાર કરતાં, હવે જોવાનું એ છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોણ સત્તા પર બિરાજમાન થાય છે। તો ચાય પે ચર્ચામાં અત્યારે આટલું જ, ફરી એક નવા લોકેશન સાથે મળીશું।